નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો ચાઇનીઝ દોરી અને ટુક્કલ નહીં વાપરવા અને વ્યાજખોરો અંગે સમાજમાં જાગૃતિ આવે તે માટે વાપીમાં સિનિયર સિટીઝન હોલ ખાતે વાપી ડિવિઝનના ડીવાયએસપી બીએન દવેની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાપી નગરના શહેરીજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દવે સાહેબે ઉપયોગી માર્ગદર્શન આપી. ઉત્તરાયણ પર્વે દરમિયાન કોઈપણ પતંગ રસિયાઓ અને વાલીઓ તેમના બાળકોને ચાઇનીઝ દોરી કે ટુક્કલ અપાવે નહીં તેવી અપીલ કરવામાં આવી છે, જેમાં વેપારીઓ અને નગરજનોના અભિપ્રાય લઈ આ અંગે પોલીસને જાણકારી આપવા જણાવ્યું હતું. તો હાલમાં જ વ્યાજખોરોના ત્રાસથી વડોદરામાં એક પરિવારે આત્મહત્યા કરી લીધી છે, જેના પડઘા આખાએ ગુજરાતમાં પડ્યા છે. એટલે વાપી વિસ્તારમાં પણ આવા વ્યાજખોરોના ત્રાસમાં સપડાયા હોય તેવા વ્યક્તિઓ આગળ આવે અને પોલીસને જાણકારી આપી તેમને વ્યાજખોરોના ત્રાસથી મુક્ત કરશે તેવી ખાતરી આપી છે. આ લોકદરબારમાં વાપી ટાઉન પીઆઈ શિબી ચૌધરી અને ટાઉનના પીએસઆઈ સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જાહેર કોઈ પ્રશ્ન હોય, જાહેર કોઈ ટૂલો હોય તો એના માટે સંતલિત પોલીસ સ્ટેશન આવતું નથી. એટલા માટે આજે અમે સામેથી પોલીસ મારી જોડે આવ્યા છે. આજના આપણા ખાસ ખાસ બે મુદ્દા છે કે હાલ ચર્ચામાં છે, તમને બધાના લોકોને પણ ખબર હશે. આપ સૌ જાણો છે કે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને એના જ ભાગરૂપે આજે વાપી પોલીસ દ્વારા એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલું હતું અને લોકદરબારમાં લોકો જે લોકો વ્યાજખોરીના દૂષણથી પીડાઈ રહ્યા છે, જે લોકો હેરાન થઈ રહ્યા છે, એ લોકોને સામેથી પોલીસ સંપર્ક કરે છે. એ લોકોનો જે પણ ફરિયાદ છે એ ફરિયાદ સાંભળે છે અને જે આવા ગુનેગારો છે એ લોકોને પકડી અને પોલીસ જેલ હવાલે કરે છે. આજે લોકદરબારમાં ઘણા બધા લોકોએ રજૂઆત કરી છે, એ રજૂઆત અમને મળી છે. એ તમામ રજૂઆતોને અમે વેરીફાય કરી અને એની ઉપર કાયદેસરના પગલાં લઈશું. ઘણા લોકો હજુ એવા છે કે જેને ખબર નથી અથવા તો કોઈના કોઈ ડરના લીધે પોલીસ સમક્ષ આવતા નથી, એવા લોકોને પણ અમે અમારા મોબાઈલ નંબર સેલ કર્યા છે. એ ગુપ્ત રીતે પણ વ્યાજખોરોના નામ અમને આપી શકે છે, મોબાઈલ ઉપર વોટ્સએપ કરીને પણ આપી શકે છે, પોલીસને ચિઠ્ઠી લખીને પણ આપી શકે છે. આજે અમે લોકદરબારમાં સમાજના આગેવાનો, આ પત્રકાર મિત્રો સૌને વિનંતી કરી છે કે આવા જે પણ લોકો છે એમના તમે અમને ફક્ત નામ આપો, બરાબર, અમે વેરીફાય કરી અને એ લોકોના વિરુદ્ધ ચોક્કસ કાયદેસરના પગલાં લઈશું. વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશની સાથે સાથે ચાઇનીઝ દોરી અને તુક્કલ, બરાબર, એના કારણે જે લોકોને નુકસાન થઈ રહ્યું છે, લોકો મરી રહ્યા છે, ઈજાઓ થઈ રહી છે, આ ન થાય એના માટે આજે લોકદરબારમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ ચાઇનીઝ દોરીને તુક્કલને કેવી રીતે આપણે કાબૂમાં લઈ શકીએ, પોલીસ તો શોધી શોધીને કેસો કરે જ છે, પણ જે લોકો ચોરી છુપીથી આ ધંધો કરી રહ્યા છે એવા લોકોની માહિતી પોલીસ સુધી મળે અને લોકોમાં જાગૃતતા ફેલાય, અવેરનેસ આવે, એ બાબતે આજે લોકદરબારમાં ખૂબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. લોકોના સજેશનો પણ અમને મળ્યા છે, લોકો તરફથી હકીકત પણ મળી છે અને અમે એની ઉપર ચોક્કસ કાર્યવાહી કરવાના છીએ. અત્યાર સુધીમાં ઘણા બધા કેસો અમે કર્યા છે અને હજુ પણ એ કેસો કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. આપ સૌ જાણો છો કે વાપીની જીવાદોરી સમાન જે રેલવે ઓવરબ્રિજ હતો એ રેલવેની કામગીરીના કારણે તોડવામાં આવ્યો છે અને વાપી શહેરમાં ચલા તરફ જતો ટ્રાફિક અને દમણ તરફ જતો ટ્રાફિક એના અલગ અલગ ઓપ્શનો આવ્યા છે. એના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, તો એ સમસ્યાને કેવી રીતે હલ કરી શકાય, નવા નવા વિકલ્પો લોકોને કેવી રીતે મળે એના બાબતની પણ લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે. નવા ફાટક કાર્યરત કરવામાં આવેલા છે, નવા નાળા કાર્યરત કરવામાં આવેલા છે, લોકો તરફથી પણ અમુક નવા ફાટક અને નવા નાળા કાર્યરત કરવા માટેના સૂચનો મળ્યા છે. એ અમે ઓથોરિટી સાથે મળી અને એ પણ કાર્યરત કરીશું અને જેટલું શક્ય બને એટલું લોકો સરળતાથી પસાર થઈ શકે અને લોકોને ટ્રાફિક ન નડે એવો અમારો પ્રયત્ન રહેશે. આ ઝુંબેશ દરમિયાન ઘણા બધા પીડિત લોકો પોલીસ સ્ટેશન સુધી આવ્યા છે, કોઈ અરજી સ્વરૂપે આવ્યું છે, ઘણા લોકો રૂબરૂમાં આવ્યા છે. એ બધા લોકોને અમે સાંભળ્યા છે અને એમની ફરિયાદો લખી છે અને ફરિયાદો નોંધ્યા પછી
ગુનેગારોને ધરપકડ પણ કરી છે અને ઘણા બધા ગુનેગારો જેલના હવાલે કરેલા છે અને ભવિષ્યમાં પણ ગુનેગારો છૂટ્યા પછી પણ આ પ્રવૃત્તિ ન કરે એના માટેના અટકાયતી પગલાં પણ અમે પાસા સુધીના અટકાયતી પગલાં લેવાની અમારી તૈયારી છે. ખૂબ સરસ આજે સરકાર જનતા વચ્ચે આવી, પોલીસ પ્રશાસનનું ખૂબ સરસ આયોજન હતું અને વ્યાજખોરીને એક બહુ મોટી સમસ્યા છે. જેમ કે ગુજરાત સરકાર જે અમે નગરપાલિકામાંથી જે અમે વ્યાજ જે લોન આપીએ છીએ, લોકોએ વ્યાજ પર લેવાની જરૂરત જ નથી. જો તમે 10,000ની લોન લેવો વાપી નગરપાલિકામાંથી તો તમે રેગ્યુલર ભરો તો તમને 20,000 આપે, 20,000ની લોન લેવો તો તમને રેગ્યુલર જો તમે ભરો તમને 40 આપે, 40ની લોન લેવો તો તમને ડાયરેક્ટ 80,000 રૂપિયા આપે. એટલે વ્યાજ પર તો લેવાની જરૂરત નથી. તમારે કોઈ સિમ્પલ પ્રોસિજર છે વાપી નગરપાલિકામાં આવીને પોતાની લોન લેવા માટે, એટલે વ્યાજ પર તો જવાની જરૂરત જ નથી. કોઈ લોકોએ જે પણ કોઈ લોકો લે તો ખાનગીમાં સાહેબે નંબર પોતાના આપ્યા બી છે, સાહેબને ફરિયાદ કરે ને જે ફરિયાદ નહીં કરશે તો પછી પોલીસ પ્રશાસન બી એમાં કંઈ પગલાં લઈ શકે નહીં, મારું એવું માનવું છે. અચ્છા, ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈને એનો વપરાશ થઈ રહ્યો છે. ચાઇનીઝ દોરીથી ખરેખર પશુ આપણે પક્ષીઓનો જુએ ને લોકોના કેટલા ગળા કપાઈ જાય, તેનાથી મૃત્યુ પણ થઈ જાય. એને આપણે જેટલું બાયકોટ કરીએ ચાઇનીઝ તેટલું સારું.